નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી, આપની સાથે ઉપૃતા. નજર કરે મોર્નિંગ 100 પર. ગુજરાતમાં કાતિલ ઠંડીની આગાહી, પહાડોમાં ભારે બરફ વર્ષાને કારણે ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા. આજથી તાપમાનમાં પારો ગગડવાની શક્યતા. 16-19 જાન્યુઆરીમાં ફરી હવામાનમાં પલટો. દિલ્હીના વાતાવરણમાં પલટો. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વરસાદ. રાતથી જ પડી રહ્યો છે ઝરમર વરસાદ. વરસાદને કારણે ઠંડી વધવાની શક્યતા. દિલ્હી એનસીઆરમાં મધરાતથી જ વરસાદ. તો આજે દિવસ દરમિયાન દિલ્હી એનસીઆરમાં વરસાદનું એલર્ટ. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. તો રસ્તા ઉપર નાળામાં ભરાયા પાણી. સોમવારથી રાજ્યની તમામ કોર્ટમાં ઓનલાઈન સુનાવણી થશે. ગુજરાત હાઈકોર્ટનો કોરોનાને કારણે નિર્ણય કરવામાં આવે છે. કોવિડ એસઓપીનું કડકપણે પાલન કરવા પણ કોર્ટે અધિકારીઓને નિર્દેશ કર્યો છે. રાજ્યની તમામ કોર્ટના વકીલોની ચેમ્બર બંધ રહેશે. માત્ર ઓનલાઈન સુનાવણી જ કોર્ટમાં ચાલશે. રિમાન્ડ માટે કોર્ટ પરિસરની નીચે આરોપી રહેશે. કોર્ટમાં માત્ર જજ અને કોર્ટ સ્ટાફ સિવાય કોઈને પરવાનગી નહીં મળે. ગુજરાત હાઈકોર્ટ ઓનલાઈન કર્યા બાદ રાજ્યની તમામ નીચલી કોર્ટ પણ ઓનલાઈન ચાલશે. રાજકોટના ખોડલધામના પાટોત્સવને લઈને પ્રેસ કોન્ફરન્સ. પાટોત્સવને લઈને આજે નિર્ણય થશે. 21 તારીખે આયોજિત પાટોત્સવ માટે 5 લાખને આમંત્રણ. જૂનાગઢ માણાવદરના ઘણા ગામના સરપંચ શાંતાબેન ડાંગને સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ. 14 નાણાં પંચ અને સ્વભંડોળની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાની ફરિયાદ. રાજ્યના અધિક કમિશનરને અપીલ. બનાસકાંઠાના નેશનલ હાઈવે 168માં ટોલ ફ્રી આપવા બાબતે ધાનેરાના ધારાસભ્યને પત્ર. વાછડા સહિત ખીમતના ગ્રામજનોએ પાંથાવાડા ટોલટેક્સ ઉપર હોબાળો મચાવ્યો. સ્થાનિક લોકોને ટેક્સમાંથી મુક્તિ આપવા માટે ધારાસભ્ય નથાભાઈ પટેલે રજૂઆત કરી. જ્યારે નેશનલ ઓથોરિટી ડિરેક્ટરને રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે ટોલ નાબૂદ કરવા માંગ કરાઈ. અરવલ્લીમાં પીએમ સુરક્ષા ચૂક મામલે ભાજપનો વિરોધ યથાવત. મોડાસાના ભાજપ કાર્યકરોની કેન્ડલ માર્ચ. પીએમના સારા આયુષ્ય માટે પ્રાર્થના કરી. પાટણના રાધનપુર પાલિકામાં એન્જિનિયર એબીસીના હાથે ઝડપાયો. સરસીલ જાદવ ટાઉન પ્લાનિંગ આસિસ્ટન્ટ તેમજ પ્રજાપતિ લાંચ લેતા ઝડપાયો છે. પાલિકામાં બીયુ પરમિશન માટે લાંચ માંગી હતી. જૂનાગઢમાં જયશ્રી રોડ પર થયેલી હત્યાનો મામલો. પોલીસે 2 આરોપીઓ ઝડપ્યા. સની અને સંજય નામનો આરોપી ઝડપાયો. છરી વડે હત્યા કરાઈ હતી. અમદાવાદમાં અકસ્માત કરી પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ. કુબેરનગર પાસે ડોક્ટરની ગાડી સાથે અકસ્માત સર્જ્યો હતો. ત્યારબાદ મોટી ઇજાઓના નામે ડોક્ટર પાસેથી મોટી ઇજાના નામે પૈસા માંગ્યા. અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં લોકો માસ્ક વગર જોવા મળ્યા. શહેરમાં 276 માસ્ક વગર લોકોનો દંડ વસૂલાવશે. તો 163 ટીમે સૌથી વધારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 78 લોકોને દંડ ફટકાર્યો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 5,396 નવા કેસ સામે આવ્યા. કોરોનાથી 1 દર્દીનું મૃત્યુ. 1,158 લોકો ડિસ્ચાર્જ થયા છે. 19 દર્દી વેન્ટિલેટર પર. રાજ્યમાં હાલ કોરોનાના 18,583 કેસ. અમદાવાદમાં સૌથી વધારે 2,311 કેસ નોંધાયા છે. સુરતમાં કોરોનાના 1,452 કેસ. રાજકોટમાં 272. વડોદરામાં 281 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 132. આણંદમાં 133 અને ખેડામાં 104 કેસ નોંધાયા. કોરોનાને લઈને રાજ્ય સરકારની નવી ગાઈડલાઇન્સ જાહેર. રાત્રિ કર્ફ્યુમાં 1 કલાકનો વધારો કરવામાં આવે છે. રાજ્યમાં 8 મહાનગરોમાં અને 2 મનપામાં રાત્રે 10 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ લાગુ રહેશે. કોરોનાને જોતા ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું. ધોરણ 1-9ની સ્કૂલો ઓફલાઈન બંધ કરવામાં આવી છે. જ્યારે 10 થી કોલેજ સુધીનો અભ્યાસ અને અભ્યાસમાં ટ્યુશન ક્લાસીસ 50% ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. ઇમરજન્સી સિવાયની તમામ દુકાનો રાત્રે 10 વાગ્યા સુધીમાં બંધ કરવાની રહેશે. તો રાત્રે 11 વાગ્યા સુધી ફૂડની હોમ ડિલિવરી ચાલુ રહેશે. હોટલ રેસ્ટોરન્ટમાં 75% ક્ષમતા જાળવવી પડશે. લગ્નમાં માત્ર 400 લોકોની જ મર્યાદા રાખવાની રહેશે. ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યક્રમમાં પણ 400 લોકોની મર્યાદા. અંતિમ ક્રિયા અને દફનવિધિમાં 100 લોકોને મંજૂરી. સિનેમા હોલ, જીમ, સ્વિમિંગ પૂલ, લાઇબ્રેરીમાં 50% ક્ષમતા. સ્પર્ધાત્મક પરીક્ષા ગાઈડલાઇન્સ પ્રમાણે યોજી શકાશે. રમતગમત પ્રેક્ષકો વિના યોજી શકાશે. રાજ્યમાં આંશિક લોકડાઉનની કોઈ પણ શક્યતા નહીં. કેબિનેટ મંત્રી કનુ દેસાઈએ કહ્યું. આગળની પરિસ્થિતિને જોઈને લોકડાઉન અંગે નિર્ણય લેવામાં આવશે. હાલ રસીકરણ પર અપાઈ રહ્યો છે ભાર.
देश में कोरोना वायरस 1,17,100 केस सामने आया है। 302 लोगों का मृत्यु था। 24 कलाक में 30,000 से वधारे लोगों ने कोरोना ने आपी मात। महाराष्ट्र में कोरोना राफड़ो फाट्यो। 24 कलाक में नवा 36,256 केस सामने आया। 73 दर्दियों कोरोना से मृत्यु। महाराष्ट्र में हाल 1,18,000 से वधारे एक्टिव केस। राजधानी दिल्ली में कोरोना नवा 15,097 केस सामने आया। छेल्ला 24 कलाक में 6 लोगों का मृत्यु। दिल्ली में हाल 31,498 एक्टिव केस। केरल में कोरोना वायरस नवा 4,649 नवा केस सामने आया। वधारे 221 लोगों का थया मृत्यु। केरल में एक्टिव केसेस संख्या 25,000 थी पण वधारे। तमिलनाडु में 24 कलाक में कोरोना 6,983 केस सामने आया। 11 दर्दियों कोरोना से थया मृत्यु। तमिलनाडु में 22,828 एक्टिव केस। विश्व में कोरोना वायरस का कुल 30,37,00,000 थी पण वधारे केस। अत्यार सुधी में 54,97,000 थी वधारे लोगों का थया मृत्यु। तो 25,82,00,000 थी वधारे लोगों थया रिकवर। अमेरिका में कोरोना की सुनामी। अत्यार सुधी में कुल 6,04,00,000 थी पण वधारे केस सामने आया। त्यारे 8,58,000 थी वधारे लोगों का थया मृत्यु। तो 4,21,00,000 थी वधारे लोगों कोरोना ने आपी मात। ब्रिटन में अत्यार सुधी में 1,41,00,000 थी पण वधारे केस सामने आया। अत्यार सुधी में 1,49,000 थी वधारे लोगों का थया मृत्यु। देश में कुल 1,06,68,000 थी वधारे लोगों थया अस्वस्थ। ब्राजील में कोरोना वायरस का कुल 2,24,00,000 थी वधारे केस। 6,19,000 थी वधारे लोगों का थया मृत्यु। 2,15,00,000 थी वधारे लोगों थया रिकवर। फ्रांस में कोरोना ना कुल 1,15,00,000 थी वधारे केस। अत्यार सुधी में 1,25,000 थी वधारे लोगों का थया मृत्यु। 84,52,000 थी वधारे लोगों कोरोना ने आपी मात। रशिया में कोरोना वायरस का कुल 1,06,00,000 थी पण वधारे केस। कोरोना 3,14,000 थी वधारे लोगों ने लीधो छे भोग। 96,40,000 थी वधारे लोगों थया स्वस्थ। बोटाद ना साळंगपुर हनुमानजी मंदिरे आज हिमालय दर्शन योजाशे। आबेहूब हिमालय पर्वत बनाव्या अने बरफवर्षा थती होय तेवो नजारो सर्जाशे। मंदिर में प्रवेश करनाराओने थाय छे के हिमालय में प्रवेशवानो अनुभव। राजकोट शहर में पुलिस कमिश्नर मनोज अग्रवाल द्वारा शहर की जनता ने कोरोना की गाइडलाइन्स नु पालन करने अपील। आ साथ तमाम ने वैक्सीन लेवा पण अपील करी। अमदावाद पुलिस कमिश्नर नु जाहिरनामु। जाहिर रोड पर पतंग चगावा के पकड़वा पर प्रतिबंध। 10 जानुआरी थी 31 जानुआरी सुधी लागू पड़े जाहिरनामु। रेलवे स्टेशन और रेलवे ट्रेक नजीक पतंग उड़ावा ने लई रेलवे सूचकों जाहिर सूचनाओं जाहिर कर ओवरहेड एक्सटेंशन वायरों फसायेली पतंग बहार न काटवा पाए सूचन। तो इलेक्ट्रिक वायर में दौड़ते हो 25,000 वोल्ट नो करंट। मुख्यमंत्री ने कलेक्टरों और म्युनिसिपल कमिश्नरों साथ बैठक। होम आइसोलेशन में रहेला दर्दियों मॉनिटरिंग करवा आदेश। कोरोना ना वत्ता संक्रमण अंगे बैठक में चर्चा कराई। 11 जिला कलेक्टर और कमिश्नर साथ मुख्यमंत्री की बैठक। 10 जानुआरी थी उकाड़ा पावडर वितरण कराशे। महानगर और जिलाओं में 2,000 किलो उकाड़ा पावडर वितरण। कोरोना वत्ता संक्रमण वच्चे पण लोको छे बेदरकार। अमदावाद सूरत सहित मोटा भागना शहरों में लोग मास्क और सोशल डिस्टन्सिंग वगर जोवा मळ्या। अमदावाद में असारवा सिविल सुप्रिटेन्डेंट ऑफिस नो स्टाफ संक्रमित। पब्लिक रिलेशन ऑफिस नो रिपोर्ट पॉजिटिव आव्यो। सुप्रिटेन्डेंट ऑफिस में काम करता पीआरओ गिरीश वणजारा संक्रमित था। राजकोट नामांकित 30 डॉक्टरों कोरोना की झपेट में। तबीबों परिवार और होस्पिटल स्टाफ पर संक्रमित था। तमाम ने होम आइसोलेट कराया। कोरोना ने लई राज्य पूर्व आरोग्य मंत्री नीतिन पटेल निवेदन। कहू कि कोरोना की तीजी लहर में दर्दियों होस्पिटलाइजेशन ओछू। मोटा भागना दर्दियों घर में ज रही रहा है सारवा। कोरोना थी डरवा लड़वा माटे राज्य सरकार तमाम तैयारीओ करी रही होवानो पण नीतिन पटेल नो दावो। ऑक्सिजन पण पूरता प्रमाण में होवानो नीतिन पटेले जणाव्यु। दरेक लोको अने नेताओने कोरोनाना नियमनु पालन करवा करी अपील। जूनागढ़ में कृषि यूनिवर्सिटी नो वार्षिक पदवीदान समारोह रद्द। हालनी स्थिति ने जोता ऑनलाइन समारोह योजाशे। राज्यपाल तथा मंत्रीओ वर्चुअली जोड़ाशे। कुल 498 विद्यार्थियों ने एनायत कराशे पद। तो राजकोट की सौराष्ट्र यूनिवर्सिटी नो युवक महोत्सव रद्द करवामां आव्यो। पदवीदान समारोह ऑनलाइन योजाशे। सतत वधता कोरोना संक्रमण ने लेवायो छे निर्णय। आंतर यूनिवर्सिटी स्पर्धा पण मोकूफ रखाई। वडोदरानी एसएसजी होस्पिटल में डॉक्टर और स्टाफ सहित लोग थया संक्रमित। 3 डॉक्टर और बीजा स्टाफ थया संक्रमित।
नवसारी जिला में कोरोना संक्रमण वधता जिला भरवा वालीओ चिंतित। नवसारी में एक महीना में 60 थी वधारे विद्यार्थी तेमज 15 थी वधारे शिक्षकों कोरोना संक्रमित था। बनासकांठा में 3 पुलिसकर्मी कोरोना चपेट में आया। दांतीवाड़ा में पुलिस स्टेशन में पुलिसकर्मी पॉजिटिव, पुलिस कर्मचारी ने होम क्वारंटाइन कराया। अमदावाद में हजू पण लोकोने नथी सुधरी रहा। अमदावाद कांकरिया लेकफ्रंट पर मोटा भागना लोको मास्क वगर जोवा मळ्या। जाहिर जग्या उपर पण नियमोनु नथी थई रह्यु पालन। सूरतना लिंबायतनो बीजो वीडियो वायरल थयो। लिंबायत पोलीस आयोजित क्रिकेट मेचनो वीडियो ग्राउंड पर मोटी संख्या में लोकोनी हाजरी जोवा मळी। सूरत में वधारे एक जाहिर में जन्मदिवस की उजवणी नो वीडियो वायरल। हाथ में तलवार राखी अने उजवणी नो वीडियो लिंबायतनो होवानु अनुमान। जामनगर ना एसटी बस स्टेशन पर लोग सोशल डिस्टन्स और मास्क वगर जोवा मळ्या तो बस स्टेशन पर भीड़ बेकाब। लोग ने मास्क न पहेरवा बाबते कारण पूछता अजीब बहाना सामे आव्या। बनासकांठा पालनपुर में सीमला गेट पास शाक मार्केट में लोग ने भारे भीड़। कोरोना ना वधता केस वच्चे लोग बन्या बेदरकार। मोटा भागना लोग मास्क वगर जोवा मळ्या। पोरबंदर में कमोसमी पड़ेला वरसाद ने कारण खेडूतों ने नुकसानी ली पीती। जीरू चना धाणा उपरांत मग सहित पाकों ने नुकसान पहुंचवानी शक्यता। जूनागढ़ ना अमुक तालुकाओं में कमोसमी वरसाद थता खेडूतों ने चिंता वधी। मायाहाटी ना ग्राम्य विस्तारों में सतत बीजा दिवसे पण वरसाद थता खेडूतों ने पाक नुकसानी ली पीती। सौराष्ट्र में कमोसमी वरसादे खेडूतों की कमर तोड़ी नाखी। खेडूतों ना रवि पाक गणाता घऊं चना जीरू उपर माठी असर थई छे। खेती माटे हाल अत्यारे वपरायेला दवा बियारण मजूरी साथे माथे पड़वानी शक्यता। अरवलीना मेघरज पंथक में यूरिया खातर की अछत सर्जाई। खातर मेळवा खरीद वेचाण संघ आगळ खेडूतोनी लाइनो लागी छे। कोरोनाना कहर वच्चे लोको कलाको सुधी लाइन में खातर लेवा उभा रह्या छे। कच्छ जिल्ला में यूरिया खातर ने भारे अछत जोवा मळी। खेडूतो 4 कलाक लाइन में उभा रहेवा मजबूर। खातर की अछत दूर करवा सरकार के तंत्र निष्फळ। भावनगर जिला विकास अधिकारी कोरोना पॉजिटिव। टीडीओ डॉक्टर प्रशांत जिलोवानो कोरोना रिपोर्ट पॉजिटिव आता होम क्वारंटाइन। साबरकांठा में वधारे एक अकस्मात सर्जायो। हिम्मतनगर बायपास रोड पर स्कूल बस और ट्रेक वच्चे अकस्मात। दुर्घटना में बस ना कांच तूट्या। बस में सवार था 25 थी वधारे विद्यार्थी। अमदावाद में 2008 में थयेला सीरियल ब्लास्ट नो मामलो। स्पेशल कोर्टे 77 आरोपीओ सामे फेब्रुआरी में आपशे चुकादो। सूरत में केमिकल माफियाओं पापनी सजा श्रमिकों ने मिली। खुला में बेरोकटोक केमिकल ठालवता 6 श्रमिकों मृत्यु। पुलिसे 4 आरोपीओं की अटकायत करी। टैंकर मालिक हजू पण फरार। मॉर्निंग 100 में समय थयो छे विरामनो। वेलकम बेक। आगळ नजर करे मॉर्निंग 100 पर। राजकोट में पण कोरोना केस वधी रहा है जेने लईने मनपा एक्शन में। राजकोट में फरी 150 रथ शुरू था तो 100 धनवंतरी रथ और 50 संजीवनी रथ शुरू करवामां आव्या। सोसायटी में ट्रेकिंग ट्रेसिंग और टेस्टिंग करवा जशे। कोरोना केस वधता वडोदरा तंत्र एलर्ट। पाणीगेट विस्तार में आवेली शाक मार्केट में चेकिंग। कोरोना नियमनो भंग करता लोको सामे कार्यवाही कराशे। कोरोना वधता केस ने लईने राज्यनी बोर्डर पर तकेदारी वधारवामां आवी। गुजरात और महाराष्ट्र बोर्डर पर पोलीस और आरोग्य विभाग की तपास। महाराष्ट्र गुजरात में प्रवेशता लोगों कराई रही है स्क्रीनिंग। बनासकांठा डीसा शहर में कोरोना ओमिक्रॉन ने अटकावा नायब कलेक्टर की अध्यक्षता में बैठक। जिसमें डीसा नायब पुलिस अधीक्षक ग्रामीण मामलतदार और धारासभ्य हाजर रहा। भावनगर में कोरोना वधता संक्रमण ने अटकावा प्रभारी मंत्री किरीटसिंह राणा की समीक्षा बैठक। बैठक में कलेक्टर सांसद धारासभ्य अधिकारी रहा उपस्थित। राजकोट धोराजी मार्केटिंग यार्ड में भाजपा भगवो लहराव। धोराजी मार्केटिंग यार्ड चेयरमैन और वाइस चेयरमैन की वरणी कर बने बिनहरीफ चूंटाई आया। कांग्रेस प्रदेश अध्यक्ष जगदीश ठाकुर पत्रकार परिषद संबोधी। पत्रकार परिषद में जगदीश ठाकुर सरकार पर आकरा प्रहार कर वाबेन पाछळ तैयारी कर खर्चेला नाणानो पण मांग्यो हिसाब। जेतपुर महिला कांग्रेस की रेली। पायाना प्रश्नों ने लईने रेली काढ़ी। पालिका चीफ अधिकारी ने आवेदन पत्र आप। करोड़ों की ग्रांट मळवा छतां काम न थता होवानो पण कांग्रेस नो आक्षेप। जेतपुर भूगर्भ गटर सफाई पानी की
दरोजो वितरण थाय ते उपरांत स्ट्रीट लाइट रिपेरिंग करवा रजूआत करवामां आवी। आ उपरांत वेराने लईने पण महिलाओए विरोध प्रदर्शन कर्युं। साबरकांठाना ईडरमां भाजप द्वारा करवामां आवेला विरोध प्रदर्शननो मामलो। कोंग्रेसना पुतळा दहन कार्यक्रममां कोरोना गाइडलाइन्सनो थयो भंग। कोंग्रेस द्वारा गैरकायदेसर कार्यवाही करवानी रजूआत कराई। एबीवीपीना प्रदेश अधिवेशनना कार्यक्रममां एनएसयूआईनो विरोध। कोरोनाना वधता संक्रमणने कारणे अधिवेशन रद्द करवा मांग करवामां आवी। भुजमां बे दिवसनो थवानो छे एबीवीपी अधिवेशन कार्यक्रम। મહેસાણાની સિટી બસ ગ્રામ્ય વિસ્તારોમાં ફેરવવામાં આવતી હોવાનો વિરોધ પક્ષના નેતાએ આક્ષેપ કર્યો। મહેસાણા નગરપાલિકા સિટી બસ કોન્ટ્રાક્ટરને કિલોમીટર દીઠ રૂપિયા 33.51 રૂપિયા ચૂકવે છે। મુસાફરોનું બસનું ભાડું સિટી બસ સંચાલક જ વસૂલે છે। પાલિકાની બસ આસપાસના આવેલા ચાર ગામડાઓ સુધી ફેરવી અને ટેક્સના નાણાંનો દુરુપયોગ થતો હોવાનો પણ આક્ષેપ। કોરોના કાળમાં બિલ્ડિંગ મટીરીયલ્સના ભાવમાં વધારો। ટેન્ડર ભરતા કોન્ટ્રાક્ટરોને પડી શકે છે હાલાકી। હાલ અત્યારે મહેસાણા કોન્ટ્રાક્ટર્સ એસોસિએશને જૂના ટેન્ડરમાં ભાવ વધારાની કરી માંગ। અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું। કુલ 887 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ રજૂ। ગત વર્ષ કરતાં 122 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો। બજેટની રકમ અંતર્ગત શાળાઓને રમતગમતના આધુનિક સાધનો આપવામાં આવશે। ફાયર સેફ્ટી અને આરઓના પાણી માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ। તો સ્કૂલ ઓફ એક્સેલન્સનું ખાસ અમલીકરણ કરાશે। ગઢડા તાલુકાના ઢસા ગામે લગાવેલા 22 સીસીટીવી કેમેરા બંધ હાલતમાં। લોકો ભાગીદારીથી 9 લાખના ખર્ચે લાવ્યા હતા સીસીટીવી કેમેરા। લોકોની માંગ વહેલી તકે કેમેરા શરૂ કરવામાં આવે। દ્વારકામાં જેટકો કંપની અને ખેડૂતો વચ્ચે ઉગ્ર રકઝક। ખેડૂતોના ખેતરોમાં પોલ ઉભા કરવા માટે વિવાદ સર્જાયો। પોલીસે દાદાગીરીથી પોલ ઉભા કરતા ભારે રોષ। પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર બોલાચાલી। કોરોનાના વધતા કેસ મામલે મોટો નિર્ણય। ગ્રામ વિકાસ કચેરીનો પરિપત્ર। વર્ગ 3 અને તેનાથી નીચેના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ રખાશે। રોટેશન પદ્ધતિથી કચેરીએ આવવાનું રહેશે। અમદાવાદમાં 22 વર્ષીય યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી। યુવતીને મળવા જતા અનેક લોકોએ તેને માર માર્યાની ફરિયાદ। તો ગેરકાયદે મંડળી રચી માર માર્યો। યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી। લીંબડીના રળોળ ગામે એક યુવાનની કરાઈ ઘાતકી હત્યા। બંને વચ્ચે કોઈ ઝઘડો થયો થતાં બાબુભાઈએ દિનેશભાઈની હત્યા કરી। પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી। ધોરાજીમાં એક મહિલાને લગ્નની લાલચ આપી 8 વર્ષ સુધી શોષણ કરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ દાખલ। કોર્ટના આદેશ બાદ પોલીસે દાખલ કરી ફરિયાદ। અમદાવાદના ચાંદખેડા પોલીસનો રાક્ષસી ચહેરો સામે આવ્યો। બે સગીરોના ઝઘડામાં પોલીસ કર્મી વચ્ચે પડી અને બંને સગીરોને માર માર્યો। ચાંદખેડા પોલીસ કર્મીએ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો। પાંડેસરામાં પુત્રએ પિતાને મારી નાખવાનો કર્યો પ્રયાસ। પિતાએ દારૂ પીવાના પૈસા ન આપતા ચપ્પુથી હુમલો કર્યો। પેટમાં ચપ્પુ મારતા 20 લાખ આવ્યા। પોલીસે આરોપી પુત્રની કરી ધરપકડ। અમદાવાદમાં ટ્રાફિકની મહિલા પોલીસે પત્રકાર સામે ફરિયાદ નોંધાવી। મહિલા પોલીસ કર્મીએ સંબંધ રાખવાની ના પાડતા તેના ઉપર દબાણ કરી અને ધમકાવતો હતો તે આરોપ લગાવવામાં આવ્યો છે। અગાઉ બંને હતા પ્રેમ સંબંધમાં। સુરતના સરથાણા કપલ બોક્સમાં કિશોરી પર બળાત્કારનો મામલો। તપાસમાં થયો ચૂંકાવનારો ખુલાસો। વધારે 2 આરોપીએ બળાત્કાર ગુજાર્યો હોવાનું આવ્યું સામે। બનાસકાંઠાના થરાદમાં આવેલા વાડિયા ગામમાં પોલીસ ચોકી ઊભી કરાઈ। વાડિયા ગામમાં અસામાજિક તત્વોનું આતંક હોવાથી નવી પોલીસ ચોકી ઊભી કરાઈ। અમદાવાદના ગ્રામ્ય એસઓજીએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપ્યો। એસઓજીની ટીમે એક જ દિવસમાં 2 જગ્યાએ રેડ કરતા કુલ 7 લાખનો મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ઝડપાયા। વાંકાનેર તાલુકા પોલીસ અને એસઓજીએ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું। મેસરિયા ચોક પોસ્ટ પરથી 4 કિલો ગાંજા સાથે 3 લોકોની કરી અટકાયત। તો કુલ 1,18,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત। વડોદરાના નંદીશ્રીમાંથી નકલી પોલીસ ઝડપાઈ। નકલી પોલીસ બંને લોકો ઉપર રોફ જમાવતી એક મહિલા અને 2 યુવકની ધરપકડ કરાઈ। તો આરોપીઓ પાસેથી પોલીસે ખોટા સર્ટિફિકેટ, આઈ કાર્ડ, તે ઉપરાંત એક એક્ટિવા અને મોટરસાયકલ પણ કર્યા જપ્ત। દ્વારકાના ખંભાળિયામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો। 70 ઇંગ્લિશ દારૂની બોટલો સાથે 28,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। 2 લોકોની કરાઈ ધરપકડ। ખેડબ્રહ્મા મામલતદારે ફરજમાં રૂકાવટ દાખવનાર સામે ફરિયાદ નોંધાવી। નંબર વગરની ટ્રેક્ટરમાં કચરી
कपची भरी अने जता तेने अटकावी अने करी हती पूछपरछ। आरोपी युवके आंदोलन अने धरनानी आपी हती धमकी। पोरबंदर बायपास रोड पर भेळसेळ युक्त बायोडीजल नुं वेचाण करता लोकोनी धरपकड़। पोलीसे 6 लाखथी वधुनी किंमतनुं 11,000 लीटर बायोडीजल जप्त कर्युं छे। कुल 27,30,000 रूपियानो मुद्दामाल जप्त। बे आरोपीनी धरपकड़। રાજકોટમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો। 4 વર્ષના બાળકે રમતા રમતા નાકની અંદર મેટલનો બોલ્ટ નાખી દેતા દોડધામ મચી। તાત્કાલિક સારવારથી બાળકના નાકમાંથી બોલ્ટ કાઢવામાં આવ્યો। 36મી ગુજરાત ગિરનાર આરોહણ સ્પર્ધામાં વિજેતાનું નામ જાહેર કરાયું। સતત 4થી વખત મોરબીના વુમન લોકરક્ષક ભૂમિકાબેન વિજેતા જાહેર કરાયા। ભૂમિકા બુથ અત્યાર સુધીમાં વિવિધ સ્પર્ધાઓમાં 22 ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ તેમજ 1 બ્રોન્ઝ મેડલ મેળવી ચૂક્યા છે। મોરબીના એસપી સુબોધ ઓડેત્રાએ પણ સન્માન કર્યું। મહારાષ્ટ્રમાં એક ખેડૂતે પોતાના પાડાના જન્મદિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરી। થાણે પાસેના શાહપુર તાલુકાના ગોઠેઘર વાફે ગામના ખેડૂતે આખા ગામ બોલાવી અને જમણવારનું આયોજન કર્યું। સુરેશ મહાદુ નામના ખેડૂતે આતિશબાજી અને બેન્ડબાજા સાથે પાડા રામુને સમગ્ર ગામમાં ફેરવ્યો। રામુનું મનપસંદ વસ્તુઓમાંથી ખાસ કેક પણ તૈયાર કરાઈ। કોરોના સંક્રમણમાં ભારતની વધારે એક સિદ્ધિ। દેશમાં કુલ 150 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા। મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી આપી માહિતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોનાને ગણાવ્યો વેશ બદલનારો વાયરસ, જ્યારે કહ્યું કે કોરોના સામે રસી જ સુરક્ષા કવચ। ભારતમાં રસીકરણ માળખું સમગ્ર વિશ્વ માટે ઉદાહરણ છે। પંજાબમાં પીએમની સુરક્ષામાં ચૂકનો મુદ્દો। ફિરોઝપુર ફ્લાયઓવર પર 5 જાન્યુઆરી 2022નો નવો વિડિયો સામે આવ્યો। પીએમની સામે નજર પડ્યા પ્રદર્શનકારીઓ, પીએમના કાફલાની નજીક હતા પ્રદર્શનકારીઓ। મોર્નિંગ 100માં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ।